હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તમે બધા કેમ છો મજામાં હશો ફ્રેન્ડ્સ આપણે એક આજે નવો વિડીયો બનાવવાના છીએ અને આ નવા વિડીયોમાં તમે જોયું હશે કે હું આજે બ્લાઉઝના ફરમાં બનાવતા તમને શીખવાડવાની છું તો જે લોકોને સીવણ ક્લાસમાં રસ હોય તો એ લોકો જરૂર આ વિડીયો જોઈ આ વિડીયોમાં હું બતાવવાની છું કે બ્લાઉઝના કટિંગ આપણે કઈ રીતે ઘરે બેઠા શીખી શકીએ છીએ જે લોકોને બ્લાઉઝ કટિંગ શીખવું હોય તો એ લોકો જરૂર કમેન્ટ કરીને મને કહે આ હું પહેલો ભાગ હું મૂકું છું તમારી કમેન્ટ વધારે આવશે તો હું બીજો ભાગ પણ પ્રોવાઈડ કરીશ તો બ્લાઉઝનો જે ફર્સ્ટ ભાગ હોય છે પાછળનો ભાગ તેને કઈ રીતે કટિંગ ઘરે બેઠા કરી શકીએ છીએ એ હું આજે શીખવાડવાની છું તો ફ્રેન્ડ્સ આખો ખોબ વિડીયો પૂરો તમારે જોવાનો છે કારણ કે હું એવી રીતે હું તમને શીખવાડીશ કે તમને આ પદ્ધતિ તમને ક્યાંય પણ જોવા નહીં મળે મારી ચેનલ છે સાઈ બ્યુટી હતી એ ચેનલમાં પણ મેં આ વિડીયો મૂક્યો હતો અને પણ એ ચેનલ મેં ડિલીટ કરી નાખી છે અને આ વિડીયો આ ચેનલમાં આપણે આ વિડીયો હું પ્રોવાઈડ કરવાની છું ફ્રેન્ડ્સ આમાં હું તમને શીખવાડીશ કે ઘરે બેઠા કઈ રીતે તમે કટિંગ કરી શકો છો તો જે આપણે બ્લાઉઝ છે તેને આપણે ઊંધું કરી નાખવાનું છે અને આ રીતે પેપર તમારે લઈ લેવાનું છે સૌથી પહેલાં તમે જ્યારે કટિંગ કામ કરતાં શીખો તો સૌથી પહેલાં તમારે પેપર કટિંગ શીખવું પડશે તો ફ્રેન્ડ્સ આ આપણે બ્લાઉઝનો પાછળનો ભાગ છે અને આ રીતે તમારે લઈ લેવાનું છે હવે જે આ મેજરપટ્ટી છે એનો તમારે આ અડધો ઇંચ વધારે લેવાનો છે એને આપણે ચાપડું કહીશું એટલે જે આ સિલાઈ છે તમે જોઈ કે જે ખંભા પરની સિલાઈ છે તેની વચોવચ રાખવાનું છે અને જે લાસ્ટ સિલાઈ છે ત્યાં સુધી આપણે ઊભી લંબાઈ માપીએ છીએ જો આ રીતે તમે જોવો છો એ આ રીતે હવે ઊભી લંબાઈ કઈ રીતે માપવાની છે જો ખેંચીને લેવાની છે ખાસ કરીને ન જોઈએ જે આપણે પાછળના ટક્સ લીધા છે ત્યાં જ તે તમારે એને પકડીને તમારે લેવાનું છે ત્યાંથી શું થાય છે કમ્પ્લીટ માપ આવે છે સવા સોળનું માપ આવ્યું છે રાઈટ જુઓ સવા સોળનું માપ આવ્યું છે હવે એ માપ છે ને એ તમારે પેપર ઉપર ક્યાં લેવાનું છે એ તમારે ખાસ જોવાનું છે ઘણીવાર શું કરે છે લોકો જ્યારે અમે શીખવાડીએ છે કહી દઈએ છે પછી જ્યારે પોતે કરે છે ને તો વચોવચ ડ્રોઈંગ કરે છે તમારે વચવચ ડ્રોઈંગ નથી કરવાની તમારે જે આ પેપરની ધાર આવે છે ને એ ધારેથી ધાર લેવાની છે જો આ સાઈડથી ધાર ને નીચેની ધાર એવી રીતે લેવાની છે અને જે આપણે સવા સોળનું માપ આવ્યું છે તે કમ્પ્લીટ કરી નાખવાનું જો આ રીતે સવા સોળનું માપ નીચે લેવાનું છે એને પહેલું માપ જે ઉપર આવે છે તે આ રીતે ખાલી આપણે ડોટનું નિશાન કરવાનું છે મેં જો આવી રીતે ડોટનું નિશાન કર્યું છે મેસેજ મોટું કર્યું છે એ રીતે તમારે ડોટનું નિશાન કરવાનું છે હવે ફ્રેન્ડ્સ શું કરવાનું છે એકદમ કમ્પ્લીટ જોઈ લેવાનું છે કે માપ કમ્પ્લીટ આવ્યું છે કે નહીં જો તમારે એક દોરા કાંઈ તે વધારે પડશે ને ફ્રેન્ડ્સ તો ઘણું મોટું લાંબુ માપ થઈ જાય છે એટલે આમાં એને પોઈન્ટ પોઈન્ટ તો યાદ રાખવાનું છે હવે આપણે પાછળનો જે ભાગ આવે છે તેની લંબાઈ માપવાની છે કે પાછળના જે પાછળનું ગળું જેટલું આવે છે એ જોવાનું એમાં પણ આપણે ચાપડો ઉપર અડધો ઇંચ રાખશું તમારે અડધો ઇંચ ફરજિયાત ઉપર રાખવાનું છે જે જગ્યાએ હું કહું તે જગ્યાએ હવે તમે જોયું કે મેં બરાબર વચવચથી માપવું છે એને કે ગળું કેટલું આવે છે કોઈ પણ વ્યક્તિ આપણને ગળું કે ભાઈ મારે આટલું ગળું રાખવાનું છે તો તમે આ પદ્ધતિથી ગળું તમે રાખી શકો છો બરાબર સાડા ચાર ઇંચનું માપ આવ્યું છે એટલે સાડા ઇંચ ચાર ઇંચ જ આપણે રાખશું હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ તમારે બે ઇંચનો ગાળો છોડવાનો છે જો આ રીતે હું જે રીતે કરું છું એ રીતે તમારે બે ઇંચનો ગાળો છોડવાનો છે નીચે આ રીતે લીટી કરી નાખવાની છે જો આ ટાઈપની બસ હવે એવી જ લીટી રહીને આપણે શું કરવાની છે ઉપર કરવાની છે જો આ રીતે બે ઇંચનો ફરજીયાત તમારે ગમે એવું હેવી માપ બે ઇંચનું માપ લેશો તો કમ્પ્લીટ માપ આવી જાય છે અને આ જે માપ હું કરું છું એ પણ હેવી માપ જ છે એટલે જે લોકોને હેવી માપ બનાવતા ન આવડતું હોય બ્લાઉઝ તો એ લોકો આ વિડીયો જરૂર જોઈ લે એ આમનીથી તમને હેવી માપ આવડી જશે હવે બંને લીટીને આપણે જોઈન્ટ કરી નાખવા બંને જગ્યાએ આપણે બે બે ઇંચના ગાળા છોડ્યા છે નીચે અને ઉપર તે તમારે લીટી જોઈન્ટ કરી નાખવાનું જો આ રીતનું લંબચોરસ ટાઈપનું બોક્સ થઈ જશે હવે શું કરવાનું છે કે આપણે આડું લંબાઈ માપવાની છે જે આપણે આડી ગોળાઈ કહીએ છીએ તે માપવાની છે યાની કે જો આ રહી આ રહીએ હવે આને આપણે ચાપડો ઉપર નથી રાખવાનો આપણે પહેલાં બે ભાગમાં આપણે શીખ્યા કે ચાપડો ઉપર રાખીએ છીએ આમાં આપણે ચાપડો અંદર રાખવાનો છે એને કે અડધો ઇંચ વધારવાનું નથી હવે આમાં શું કરવાનું છે કે આ છે ને સવા અઢાર આવ્યું છે એમાં બે ઇંચ આપણે ઉમેરવાનું છે એને કે કેટલું થયું સવા બે સવા વીસ સવા વીસ થયું છે એનું આપણે અડધું કરવાનું છે આ ખાસ યાદ રાખજો નહીં તો આમાં ભૂલી જાય છે એના અડધા કરવાના છે એના અડધા કરવાથી કેટલા થાય છે દસ ઉપર એક લીટો જો આ દસ ઉપર એક લીટો કરવાનો છે સવા વીસનું અડધું સવા દસ સવા દસ નહીં સોરી દસ ઉપર એક લીટો ત્યાં પણ આ રીતે ડોટનું નિશાન કરી દેવાનું છે તમને દેખાય એટલે મેં મોટું કર્યું છે હવે શું કરવાનું છે કે આપણે ખંભો માપવાનો છે ખંભો કેટલો છે તો આમાં પણ તમારે છે ને અડધો ઇંચ બહાર રાખવાનું છે એને કે ચાપડું બહાર રાખવાનું છે અને સાડા ત્રણનું માપ આવ્યું છે હવે એ ક્યાં માપ લેવાનું છે ઉપર લેવાનું છે જોવા અહીંયા ત્યાં ઉપર લઈ અને નિશાન કરી નાખવાનું છે જુઓ પહેલી વારમાં ફ્રેન્ડ્સ તમને ખબર નહીં પડે પણ એકથી બે વાર તમે ડ્રોઈંગ કરશો તો તમને ઓટોમેટિક બધી ખબર પડી જશે આ રીતે કરી અને હવે શું કરવાનું છે કે જો બા બાજુની જે લંબાઈ આવે છે આપણે ફિટિંગની માપ ત્યાં તમારે લંબાઈ માપવાની છે કેટલી લેવાની છે સવા દસ કે સાડા દસનો ગાળો છે તો સવા દસનો આપણે ગાળો છોડો અને અહીંયા ચાપડો આપણે ઉપર રાખવાનો છે આપણે અહીંયા કઈ જગ્યાએ વધારે માપ નથી લીધું જે માપ આવ્યું છે તેટલું જ લીધું છે જુઓ આ રીતે હવે અહીંયા શું કરવાનું છે તમારે એક ડોટનું નિશાન કરવાનું છે કારણ કે આપણે આડી લંબાઈ છે ને તે માપવાની છે એટલા માટે હવે આડી લંબાઈમાં શું થાય છે કે જો આ આડી લંબાઈ આપણે લેવા જઈશું તો ઓછી આવશે કારણ કે જે ગળું છે ને તે લંબ ગોળ છે જો માટલા ગળું ટાઈપનું કર્યું છે તો હવે આપણે આ માપ નહીં લેવી હવે આપણે આગળનું માપ લઈશું આગળનું માપ લેવાથી ઘણીવાર કમ્પ્લીટ આવી જાય છે કારણ કે પાછળના માપમાં જ્યારે ડિઝાઇન હોય છે તો આગળનું માપ આપણે ત્યારે લેવાનું હોય છે તો હવે એ રહીને સાડા આઠનું આવ્યું છે અને જે ચાપ આ રીતે ચાપડાની અંદર રાખી અને આપણે ડ્રોઈંગ દોરી નાખવાની છે હવે આપણે ખંભો રહીને સાડા ત્રણનો આવ્યો તો એટલે અહીંયા આપણે સાડા ત્રણનો ખંભો ખાલી કરવાનો છે છોડવાનો છે અને પછી રહીને આપણે લીટી દોરી નાખશું સાડા આઠ સુધી અને જ્યાં આપણે એવો પોઈન્ટ આવ્યો તો ત્યાં સુધી આપણે અડાડી નાખશું એટલે આપણને ખબર પડી જશે કે આટલું માપ આપણે છોડવાનું છે જો આ રીતે મેં આટલું માપ કર્યું છે હવે આપણે શું કરવાનું છે કે જે આપણે સાડા દસનો ગાળો આપણે છોડ્યો તો એ અને આ બંનેને જોઈન્ટ કરી નાખવાનો છે જો પહેલાં આપણે ડો ડોટ કર્યું હતું ને હવે એને આપણે જોઈન્ટ કરી નાખવાનું છે ઘણીવાર શું થાય છે કે જે આપણે ડોટ કર્યું હોય એને આગુ પાછું કરવું પડે છે કારણ કે જે આપણે આડી લંબાઈ સાડા આઠની આપણે છોડી છે તે થોડીક આગી પાસે આવી જાય એટલા માટે જોયું હવે ફરીને આપણે માપી જોયું કે કદાચ કંઈ બરાબર છે કે નહીં એ જોઈ લેવાનું જો હવે સેજ થોડુંક એક દોરાવાળ ઓછું હતું એટલે મેં એ છે દોરાવાળ વધારી નાખ્યું હવે શું કરવાનું કે આ લીટીને આ લીટીને જોઈન્ટ કરી નાખવાની છે આ રીતે બસ સાવ સામાન્ય ને સેલવું છે પહેલી વારમાં અઘરું લાગશે પણ પછી અઘરું નહીં લાગે હવે અહીંયા છે ને એ તમારે છે ને સવા એકનો જ ગાળો છોડવાનો છે સવા એકથી વધારે ગાળો છોડશો તો ફ્રેન્ડ્સ અહીંયા ફુગ્ગો પડશે મોટી મોટી ખોલ પડશે એટલે ખાસ ધ્યાન રાખજો એટલે સવા એકનો જ ગાળો છોડજો અને અહીંયા તમારે ગોળાઈ કરી લેખવાની છે આ રીતે ફ્રેન્ડ્સ હું હંમેશા ચોકથી ગોળાઈ કરું છું એટલે મને થોડીક બોલપેનથી હું ગોળાઈ કરું થોડીક તકલીફ પડે છે પણ તમે જ્યારે આનીથી કરશો તો તમને આસાનીથી આવડી જશે કારણ કે મારી પ્રેક્ટિસ છે ને એ ચોકથી પ્રેક્ટિસ કરવાની છે ચોકથી હું હંમેશા કરું છું એટલા માટે હવે એકવાર ફરીને તમારે અહીંયા માપી લેવાનું આ હંમેશા યાદ રાખવાનું અને તમે જોશો કે મેં આટલું અડધો ઇંચ એટલું ખાલી રાખ્યું છે એટલું તમારે ગાડી ખાલી રાખવાનું છે અને આ રીતે માપી જવાનું જો અહીંયા પણ અડધો ઇંચ જેટલું વધ્યું શા માટે કે આપણે જે અંદર સિલાઈ લેવાની છે એટલા માટે હવે તમે જોશો કે એકદમ કમ્પ્લીટ મારું બ્લાઉઝ થઈ ગયું છે જે આપણે ફરમા કમ્પ્લીટ કરવાનું છે એનો આ પહેલો ભાગ છે એના પછીના બ્લાઉઝનો પાંચ ભાગ આવે છે એમાંથી આ પહેલો ભાગ છે જે પાછળનો કહેવામાં આવે છે હવે જ્યારે તમે આ કટિંગ કરો છો એની ઉપર જ્યારે આપણે ડ્રોઈંગ દોરી છે એની ઉપર જ તમારે કટિંગ કરવાનું છે ફ્રેન્ડ્સ આ બ્લાઉઝનો પહેલો ભાગ છે તમારે પાંચ ભાગ શીખવા હોય તો મને કમેન્ટ કરીને જરૂર કહેજો તો હું બીજો ભાગ પણ તમને પ્રોવાઈડ કરી દઈશ બીજો ભાગ આની કરતાં પણ સેલો છે તમને જો પહેલો ભાગ કમ્પ્લીટ આવડી જાય એના પરથી આપણે બીજો ભાગ કરવાનો છે અને આપણે ચોરસ ગળ ગળું કર્યું છે એટલે મેં ચોરસ કટિંગ કર્યું છે જોયું તમને જે તમારા કસ્ટમર કે ચોરસ કહે તો ચોરસ ગોળ કહે તો ગોળ પણ સૌથી પહેલાં આપણે શીખીએ છીએ એટલે આપણે ચોરસથી શીખીએ તો ચોરસ તમને આસાન પડશે આ રીતે તમારે કટિંગ કરી નાખવાનું છે જો સાવ સહેલું સિમ્પલ છે પહેલી વારમાં અઘરું લાગશે પણ તમે બેથી ત્રણ વાર ડ્રોઈંગ દોરશો તો તમને સાવ સહેલું અને આસાન આવડી જશે અને જ્યારે પણ તમે કટિંગ કરતા શીખો તો પેપર કટિંગ ફરજિયાત કરો પેપર કટિંગ એકથી બે વાર ત્રણ વાર ચાર વાર પાંચ વાર કરશો તો ફ્રેન્ડ્સ તમને એકદમ આસાન પડી જશે ન આવડે તો થોડો વિડીયોને છોટો મૂકો અને પછી ફરીને આ ટ્રાય કરો એટલે જરૂર આવડી જશે તો ફ્રેન્ડ્સ તમને આ મારી પદ્ધતિ સારી લાગી હોય તો લાઈક શેર જરૂર કરજો વિડીયો બનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો